રાહુલ ગાંધી આજે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે આવી રહ્યા છે ત્યારે ગુજરાતના તમામ નેતાઓ, કોંગ્રેસના જે અત્યારે કાર્યકર્તાઓ કે જે કોંગ્રેસ ભવન ખાતે અત્યારે આવી પહોંચેલા છે, ત્યારે લલિત વસોયા બી આપણી સાથે છે, તેમની જોડે વાત કરીશું. લલિતભાઈ, રાહુલ ગાંધી આજે આવી રહ્યા છે, કહેવાય છે કે નેતાઓ અને કાર્યકર્તાઓને એક ઉત્સાહ વધારવા માટે આવે છે અને સાથે સંસદની અંદર તેમને એક નિવેદન આપ્યું હતું કે હવે ગુજરાતમાં બી કોંગ્રેસની જીત થશે. જે પ્રમાણે સંસદના બીજા એક નિવેદન ઉપર જે વિવાદ જોવા મળ્યો હતો, કોંગ્રેસ ભવન ખાતે પથ્થરમારાની ઘટના બી સામે આવી હતી, અત્યારે હાલ કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ જેલમાં બી છે, ત્યારે આ તમામ વસ્તુને લઈને શું કહેશો? રાહુલ ગાંધીએ સંસદની અંદર જે નિવેદન આપ્યું છે, નિવેદન બહુ સાચું અને વ્યાજબી નિવેદન છે. હિન્દુ ધર્મમાં ઘણા બધા ફિરકાઓ છે, ઘણા બધા ધર્મશાસ્ત્રો છે અને તમામમાં અહિંસાને સ્થાન આપવામાં આવ્યું છે. હિંસાથી દૂર રહીએ એ જ હિન્દુ સાચો કહેવાય અને રાહુલજી એના અનુસંધાને સંસદની અંદર બોલ્યા છે. ભારતીય જનતા પાર્ટી જે હિન્દુત્વની વાત કરે છે એ હિંસક હિન્દુત્વની વાત છે અને એના માધ્યમથી આખાય દેશની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર ડર ફેલાવવાનો જે પ્રયત્ન છે એનો સંસદની અંદર રાહુલજીએ લોકોનો અવાજ બની અને લોકોના દિલની વાત સંસદની અંદર રજૂ કરી છે. અને આપે જોયું હશે કે નિવેદન બાદ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ જે રીતે પ્રદેશ કાર્યાલય ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો એ જ એની હિંસકતા બતાવે છે અને રાહુલજીનું નિવેદન એકદમ સાચું છે, આ દેશની પ્રજા જોઈ રહી છે. પણ આજે રાહુલજી વાસણા ખાતે જે કાર્યકર્તાઓ અને નેતાઓને મળવા જવાના હતા પોલીસ સ્ટેશનમાં, તે કાર્યકર્તાઓ અને નેતાઓને રાહુલજી મળવા પહોંચે તે પહેલાં જ કોર્ટમાં રજૂ કરી દીધા અને જ્યુડિશિયલીમાં પણ મોકલી દીધા છે. ભારતીય જનતા પાર્ટીની એ જ નીતિ રહી છે. રાહુલજીનો કાર્યક્રમ હતો કે જેલની અંદર જે નેતાઓને પકડીને પૂરવામાં આવ્યા છે એ લોકોને ત્યાં મળવા જઈનો એક કાર્યક્રમ હતો, પરંતુ પોલીસે ડરીને, સરકારે ડરીને એમને વહેલા કોર્ટની અંદર રજૂ કરી દીધા અને કલમ એવી હતી કે જેને ઉપલી કોર્ટની અંદરથી જામીન મળી શકે, અત્યારે મેજિસ્ટ્રેટ કસ્ટડીની અંદર લઈ આવ્યા છે અને એટલા માટે ત્યાં મળવા જવાનો કાર્યક્રમ કેન્સલ છે. રાહુલજી સીધા પ્રદેશ કાર્યાલય આવવાના છે. એટલે ભારતીય જનતા પાર્ટીની આ નીતિ રહી છે. લલિતભાઈ, આમ આદમી પાર્ટી દ્વારા જ્યારે કમલમ ખાતે ઘેરાવ કરવામાં આવ્યો હતો ત્યારે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને પકડ્યા ત્યારે 11 દિવસ સુધી તેમને છોડવામાં નહોતા આવ્યા. આ તો કોંગ્રેસ ભવન ઉપર ભાજપના જે શાખ કહેવાય, VHP અને બજરંગ દળ, તે લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી, કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી. કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે એ વિરોધ પક્ષના સૌ નેતાઓ કહી રહ્યા છે અને હવે તો મીડિયા પણ અમારા માટે આનંદની વાત એ છે કે હવે ગુજરાતી મીડિયા પણ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી કાયદાનો દુરુપયોગ કરી વિરોધીઓનો અવાજ દબાવવા માટેનો પ્રયત્ન કરે છે. આપે જોયું હશે કે હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને એ તો પ્રેશર પછી અને રાહુલજી અહીંયા આવવાના હતા એટલે FIR કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર. કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલય બચાવવા માટે પ્રતિકાર કર્યો છે, સામેથી હુમલો નથી કર્યો. અને ઘર બચાવવા માટે તો કોઈપણ વ્યક્તિ એના જીવની બાજી લગાવતા હોય છે. રાજકોટ TRP ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો તેની વાત કરવામાં આવે, એક સાગઠિયાને ખાલી પકડી લેવામાં આવ્યો, તેની ઉપર આખું ઠીકરું ફોડવામાં આવતું એવું લાગી રહ્યું છે. કોઈ અધિકારી કે કોઈ નેતા સામે હજી સુધી કોઈ કાર્યવાહી નથી. SIT રચના કરી, એની ઉપર હાઈકોર્ટના કહેવા બાદ સત્યશોધક કમિટીની રચના કરવામાં આવી, તેનો રિપોર્ટ બી સબમિટ કરી દેવામાં આવ્યો, પણ હજી સુધી જે મોટા અધિકારીઓ કહેવાય કે જે નેતાઓ કહેવાય તેમની કોઈની સામે કોઈ કાર્યવાહી નહીં. સીટની રચના આખા એ પ્રકરણની અંદર ભૂતકાળની અંદર આપણે જોયું કે મોરબી ઝૂલતા પુલની ઘટના હોય, સુરતની અંદર તક્ષશિલાની વાત હોય, અરણી બોટકાંડ હોય, આ તમામ જગ્યાએ સીટની રચના કર્યા પછી મુખ્ય ગુનેગારો છે એને બચાવવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. રાજકોટની અંદર સાગઠિયા પાસેથી જે અપ્રમાણસર મિલકત અને કરોડોનું સોનું, કરોડો રૂપિયા કેસ પકડાણા છે, એ તો 15% ભાગીદાર છે, 85% તો કમલમની અંદર જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોને બચાવવા માટે સાગઠિયાને બલીનો બોકડો બનાવવામાં, હા એ ગુનેગાર છે પરંતુ એકને જ બલી ચડાવી દેવામાં આવશે અને બાકીના લોકોને બચાવવામાં આવશે. પણ એમાં એક વાત એ બી સામે આવી હતી કે એ ખરેખર TPO તરીકે તેની ભરતી કરવામાં જે મંજૂરી મળી હોય તે મંજૂરી મળી જ નથી, એ ATP તરીકે ત્યાં હતો, પરંતુ કોઈ નેતાના કહેવાથી ત્યાં TPOનો ઇન્ચાર્જ એને બનાવી દેવામાં આવ્યો હતો. 100% ભ્રષ્ટાચારની અંદર જે વધારે ભાગ આપે
એમને જ અત્યારે હોદ્દાઓ ઉપર રાખવામાં આવે છે. નિવૃત્ત થઈ ગયા પછી પણ સારી પોસ્ટિંગ ઉપર એમને જ રાખવામાં આવે છે કે જે મોટાભાગનો હિસ્સો કમલમ સુધી પહોંચાડે, અને સાગઠિયામાં પણ એ જ થયું છે. છેલ્લા બે સવાલ, જે રીતે આખું જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો, તપાસ કરવામાં આવી, એક નેતા જે જેલની અંદર સાગઠિયાને મળવા ગયા હતા એવી વાત બી અત્યાર સુધીમાં સામે આવેલી છે, એ નેતા કોણ હોઈ શકે? એ નેતાના નામ દરેક મીડિયાએ પણ બતાવ્યા છે. રમેશ રૂપાપરા હોય, ત્યાંનો એક કોર્પોરેટર હોય, આવા નેતાઓ મળવા જાય છે અને ટેલિફોનિક ચર્ચા કરીને સાગઠિયા કોઈના નામ ન આપે એના માટેની એની સમજાવટ કે તને બચાવી લેવામાં આવશે એવું થતું હોય એવી લોકમુખે ચર્ચા થાય છે. રાહુલ ગાંધી આજે જગન્નાથ મંદિર દર્શન કરવા જાય એવો એક મેસેજ ગઈકાલે ફરી રહ્યો હતો, અને એને જ લઈને વીએચપી બજરંગ દળ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું. મંદિર પ્રશાસનને બી રિક્વેસ્ટ કરવામાં આવી કે રાહુલ ગાંધીને દર્શન કરવા માટે ના આવવા દેવા જોઈએ, જેથી સંસદમાં એનું નિવેદન એમનું સામે આવ્યું હતું, અને તેને વિરોધમાં લઈને હવે કહેવામાં એવું આવી રહ્યું છે કે તેમને ત્યાં દર્શન કરવા ના આવવું જોઈએ, કારણ કે એ હિન્દુ વિરોધી વાત કરી રહ્યા છે. એ હિન્દુ વિરોધી છે? હિન્દુ વિરોધી વાત નથી કરી રહ્યા. વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ, ભારતીય જનતા પાર્ટી, એમના પેટમાં તેલ રેડાણું છે. પહેલી વખત આ દેશની અંદર કોઈ નેતાએ સાચી વાત કરી છે અને એનાથી અકળાઈ ઉઠીને આવા નિવેદનો કરે છે, અને કોઈની એવી ક્યાં તાકાત છે કે રાહુલજીને દર્શન કરતા જતા રોકી શકે? દર્શન કરવા તો કોઈ પણ હિન્દુ જઈ શકે, રાહુલજી પણ હિન્દુ છે. અચ્છા, જે આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણી પણ આવે છે, હવે 2027માં વિધાનસભાની ચૂંટણી આવશે, આજે રાહુલજીનો આ પ્રવાસથી પરિણામોમાં હવે કેટલો ફેર દેખાશે? કારણ કે લોકસભામાં તો એક સીટ આજે કોંગ્રેસ જીતી ચૂકી છે, તેનો જુસ્સો તો એક અલગથી જોવા મળી જ રહ્યો છે, પણ ત્યારે હવે રાહુલજી આવે છે અને એમને સંસદમાં બી એવું કીધું છે કે હવે ગુજરાત ઉપર જીત મેળવી ન રહીશું. 100% રાહુલજીના નિવેદન પછી અને લોકસભાના પરિણામ પછી ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધ્યો છે, અને અત્યારથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટી અને ગુજરાત પ્રદેશના તમામ નેતાઓ, નેતાના કાર્યકર્તાઓ પંચાયત, નગરપાલિકા, કોર્પોરેશન જીતવા માટે કટિબદ્ધ બન્યા છે અને એ જીતીને બતાવશે. રાજકોટ પર કેટલી અસર થશે? 100% અસર થવાની છે, જીતવાના છીએ. રાજકોટ જિલ્લા પંચાયત પણ અમે બનાવવાના છીએ. એટલે બિલકુલ આ હતા લલિત વસોયા, કે જેમનું કહેવું છે કે ચોક્કસથી જે પ્રમાણે રાહુલ ગાંધીની આજની મુલાકાત છે તેનાથી કહી શકાય કે જે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ છે તેમાં ચોક્કસથી એક ઉત્સાહ છે તે હવે જોવા મળશે, અને આગામી સમયમાં જે ચૂંટણી આવી રહી છે તેમાં બી તેના પરિણામમાં ઉપર અસર જોવા ચોક્કસથી મળી શકશે. આપ શું વિચારો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો, અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.